નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. આજના વિડીયો આપણે હાલનું હવામાન, જેની અંદર ગરમી, ઉકળાટ, તાપમાન, પવન અને એની સાથોસાથ વરાપના દિવસ કેટલા રહેશે અને હવે પછીનો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, આ વિશેની તમામ ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ જો સમજવા જઈએ તો અત્યાર સુધીમાં રાજ્યની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. છતાં પણ એવું બની શકે, મેં જેવી રીતે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું એમ, કે આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, 250 કરતા વધારે તાલુકાઓ છે, એટલે બની શકે કે હજુ પણ કદાચ 2-5% તાલુકાઓ બાકાત રહ્યા હશે અને એવું તો દર વખતે થતું જ હોય, એ બાકાત રહી જતા હોય છે. હવે જે બાકાત રહી ગયા એની હમણાં કોઈ સારા વરસાદની અપેક્ષાઓ રાખવાની નથી. હમણાં થોડાક ટાઈમ વરાપનો માહોલ રહેવાનો છે. ક્યારે વરસાદ આવશે અને કયા વિસ્તારમાં આવશે એનું પણ આપણે સમજવાનું છે. સૌ પ્રથમ જો આપણે વાત કરવા જઈએ તો જૂન મહિનો છે એ સંપૂર્ણપણે આપણે ગરમી ઉકળાટની અંદર પસાર કર્યો. જે આ થોડા દિવસ આપણે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડ્યા ત્યારે તાપમાન થોડું ડાઉન થયું અને ઉકળાટમાં પણ ઘટાડો થયો હતો. પણ હવે ફરીથી જે રીતે અત્યારે વરાપના માહોલની અંદર જે ગરમી જોવા મળી રહી છે, એકદમ આંશિક ગરમી છે, એ આવનારા 5 દિવસ સુધી આપણે જોવા મળશે. એકદમ હેવી ગરમી કે ઉકળાટ નહીં થાય, પણ એકદમ સામાન્ય આંશિક ગરમી હશે અને એ પણ ખાસ કરીને દિવસના ટાઈમે હશે, રાત્રિના ટાઈમે આ ગરમીનો અહેસાસ નહીં થાય. એટલે ગરમી છે હજુ પણ જોવા મળશે, પણ એકદમ સામાન્ય હશે, એટલે આપણે એમાં કોઈ બહુ ડરવાની જરૂર નથી. કોઈ જે ઉનાળામાં જે જૂન મહિનામાં જે ઉકળાટ હતો એવો ઉકળાટ હવે નહીં હોય. તાપમાન છે એ પણ અત્યારે જે જુલાઈ મહિનાનું નોર્મલ તાપમાન, એટલે કે 30 ડિગ્રી કરતા નીચું આવવું જોઈએ, એ તાપમાન અત્યારે નોર્મલ નજીક આવી ગયું છે. એટલે તાપમાનમાં પણ હમણાં વધારો થવાનો નથી. પવનની સ્પીડ છે એ પણ નોર્મલ નજીક અત્યારે લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પવન ચાલી રહ્યા છે એ જ મુજબના આ રીતના પવનો રહેશે. પવનમાં પણ કોઈ મોટો ઉલટફેર થાય તેવી શક્યતાઓ નથી. બીજી વાત એ છે કે અત્યારે જે એક વરસાદનો રાઉન્ડ હતો ને એ વરસાદનો રાઉન્ડ પસાર થયા પછી રાજ્ય ઉપર વાદળ છાયું વાતાવરણ છે. અત્યારના જે વાદળો છે એ હાઈ લેવલના વાદળો છે, એટલે કે એની ઊંચાઈ છે ખૂબ ઓછી છે, એટલે આ વાદળો છે માત્ર તડકાને રોકી શકે, આની અંદર બહુ મોટા વરસાદો થાય તેવી શક્યતાઓ ન હોય. કેમ કે આ હાઈ લેવલના વાદળો છે, વાદળોની ઊંચાઈ વધારે છે અને આ વાદળો છે વરસાદના વાદળો નથી. એટલે રાજ્ય ઉપર હમણાં થોડા દિવસ માટે વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળશે, વચ્ચે વચ્ચે તડકો પણ નીકળશે અને વાદળછાયું વાતાવરણ, આમ બંને મિક્સ હવામાન છે એ આપણે આવનારા 4-5 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને વરસાદની જો વાત કરવા જઈએ તો વરસાદની અંદર જેવી રીતે અત્યારે આજે 3 જુલાઈ છે, 3 જુલાઈ થી લઈ અને 8 જુલાઈ સુધી, એટલે કે આ 5-6 દિવસનો ગાળો 8-9 જુલાઈ સુધી છે એ વરાપ રહેવાની છે. પણ આ વરાપના દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ છૂટા છૂટા ભાગો છે અથવા તો મધ્યપ્રદેશ